नाकाम बनता भाड़ में जाए जनता, नाकाम बनता भाड़ में जाए। कौन सी कौन सी एला आहु छु एला एडिटर ने बोला है एला तू तो मने एम थियो तार मम्मी सोफा नु कजन बदलू छे। सॉरी भाई सॉरी। ओके काई वांधो नहीं भाई, तारा दिवसो भराई गया छे। अरे यार हूं तने हो कहतो तो केम होई गयो आवता वक्त ही को खारो एडिटर गोच छु। હા હાલ હવે ઈ તો કે હું કરતો હતો તે હોઈ ગયો। અરે એમાં તો એક મિનિટ પહેલા તું કે તું કેમ અહીં આવ્યો છો ભાઈ? હા ભાઉ હવે અમે તમારા ઘરે પણ ન આવીએ, યાદ કરી દિવસો જ્યારે આપણે એક ચડ્ડીમાં રમતા હતા, એક ચડ્ડીમાં। અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા દોસ્ત ને હી ચીડ દિયા। નાટક કંપની બંધ થા ભાઈ। યાર હું તને અહીંયા એક ખુશખબરી દેવા આવ્યો છું। અરે કોંગ્રેચ્યુલેશન્સ, પણ યાર તારા ઘરમાં તો બે હો। ખુશખબરી એટલે મેં મારું કરિયર ચૂઝ કરી લીધું છે, ફાઇનલી કરી રામાયણ ચાલુ કરી। કૃપા કરીને હોવોલા ઇન્સ્ટાગ્રામના શ્લોક ભજવાનું રહેવા દેજે। ના ભાઈ ના, એવું નથી। હું ઘરે ગયો ત્યારે મારા પપ્પાએ એમ જ કીધું કે ઇન્સ્ટાગ્રામની બધું બરોબર નથી। પછી મેં કીધું મારે સેનિટેશન એન્જિનિયર બનવું છે। અચ્છા સેનિટેશન એન્જિનિયર? હા શું સેનિટેશન એન્જિનિયર? ભાઈ તારા ઘરે કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજે, પૈસાની જરૂર હોય તો મને કહેજે, મારા ગલ્લામાં 370 રૂપિયા પડ્યા છે। ના ભાઈ ઘરે બધું બરોબર જ છે। તો સારું, અને શું 370 રૂપિયા તો લાય મારો પેલો ઉધાર, આપણે સોડા પીવા ગયા હતા એનો, ગેસ તો કઈ નીકળો નહીં, અને ખબર પડી તું રાતના 4.5 પેકેટ મેગી ઢૂસી ગયો તો। એલા હા ભાઈ, હવે જૂના મૂળિયાનો કાટ। હવે એ કે તારે સેનિટેશન એન્જિનિયર કેમ બનવું છે? કેમ યાર તમે બધા આમ પૂછો છો? મેં મારા પપ્પાને કીધું તો એણે મને એમ જ કીધું કે તું એને જ લાયક છો, અને પછી વાણા વાવ વાવ વાણા વાવ વાવ કરતા ચીહાના ગલે વયા ગયા ચીહો। એલા જવા દે જવા દે, હવે પેલા મને એ કે તને આવો વિચાર આવ્યો ક્યાંથી? મારા માસા નહીં પેલા જે આખો દિવસ ગાયા કરે છે, મારે ગિરનારની ચોટીએ જાવું છે, મારે અખરોટ તોડીને ખાવું છે, બસ એમાં ને એમાં એમના અખરોટ તૂટી ગયા। એલા શું બોલે છો ભાઈ, અખરોટ ને માસા ને? એલા હું તારા ફેમિલીમાંથી કોઈને નહીં ઓળખતો, હાવ એટલે હાવ ફંટુસ ફેમિલી છે, પણ ઈ એક કહી દે કે આજે તને સલાહ આપી માસા, તને કીધું હું એક દિવસ મને કહેતા હતા સભ્યતા રાખ ભાઈ। અરે શાક સમારતા હતા, શાક જમવાનું બનાવવાનું હોય ઘરે રાતના, તે મારી ગૂગલ ક્રોમની લિંક તોડી નાખી। એલા સોરી ભાઈ, હા બોલ બોલ। હા તો એણે મને એમ કીધું કે સેનિટેશન એન્જિનિયરિંગમાં આગળ જતા બહુ સ્કોપ છે, અને મેં વાત પકડી લીધી। બાય ધ વે મને ઈ કે તારા માસા કરે છે શું એક્ઝેક્ટલી? અરે ઈ તો MBBS છે। ઓહો MBBS? હા। અરે એમનો મેઇન બિઝનેસ તો બીડી વેચવાનો છે, પણ સાઈડ બાય સાઈડ MBBS નું કરે છે। MBBS ને બીડી વેચવાની શું જરૂર? અરે MBBS એટલે મુખ્ય ઓફ ભારત બેરોજગાર સંસ્થાન। એક કામ કર, તું જોઈન થઈ જાય અંદર, એ કામ કર હવે ભાઈ। તને પેલા ખબર સેનિટેશન એન્જિનિયર મતલબ શું થાય? ભાઈ એ બધા મતલબ જાણો મને કોઈ રસ નથી, જેની આગળ ENG એન્જિનિયર આવી જાય એટલે વાત પૂરી। તમારી રિસ્પેક્ટ ઇન્ટુ 100, ભવિષ્યમાં મારા નામ ઉપર ફિલ્મ બનશે। મુન્ના ભાઈ MBBS, જય સી એન્જિનિયર। વાહ મારા તો રૂવાટા ઉભા થઈ ગયા ભાઈ। સેનિટેશન એન્જિનિયરનો મતલબ થાય કચરા ઉઠાવવા વાળો। ઓકે કચરા ઉઠાવવા વાળો? હે કચરા ઉઠાવવા વાળો? ઓ એલા બહુ કરી ભાઈ, એમાં કોઈ ખરાબ વસ્તુ નથી, અત્યારના કોરોનાના સમયમાં જો સેનિટેશન એન્જિનિયર ન હતો તો ભાઈ થઈ રહ્યું, પણ લાઈક થોડું એવું જ ભાઈ જે હોય, પણ મારે કચરાવાળા નથી બનવું। એક્સક્યુઝ મી, કચરા ઉઠાવવા વાળો? હા એ જ, પણ હવે મારે ફરીવાર વિચારવું પડશે, જયસી કચરાવાળો। વાહ વાહ, સાંભળવામાં ગજબ મજા આવે છે, જયસી કચરાવાળો। એલા એ Shining in the celestial, the pearl of polyocean, come a heal me.
કામા ફીલ મી. ગાવાનું બંધ કર ને ભાઈ. નંબર લખો 9897. એન્ડ હિઝ નેમ ઇઝ જોન સી. મ્યુઝિક